નમસ્કાર મિત્રો હું કેશુ વાટુકિયા અમારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું તો મિત્રો આજના આપણા આ વિડીયોમાં આપણે ફોરેસ્ટ ગાર્ડના ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું તો આ વિડીયોને એન્ડ સુધી જોઈજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાં જઈ તમે જોઈન થઈ શકો છો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો જોઈ લઈએ આ પ્રશ્નો તો પહેલો પ્રશ્ન જોઈશું દોસ્તો સૌથી મોટી ઉંમરના કાચબાને કયા જૂમાં રાખવામાં આવેલ હતો તો મિત્રો કલકત્તા ચાર માંસાહારી વન્ય પ્રાણીઓના નામ લખો તો વાઘ વણિયાર નોળિયો અને વરુ ચાર તૃણાહારી વન્ય પ્રાણીઓના નામ લખો તો વાનર સસલું સાબર અને કાળિયાર એ તૃણાહારી પ્રાણીઓ છે પૃથ્વી પરનો સૌથી બુદ્ધિશાળી પ્રાણી કયું તો માનવ વાઘ કયા કોળનું પ્રાણી છે તો બિલાડી કૂળનું બિલાડી કૂળનું મોટામાં મોટું પ્રાણી કહ્યું તો મિત્રો વાઘ પૃથ્વી પરનું મોટામાં મોટું સસ્તન પ્રાણી કહ્યું તો બ્લૂ વેલ વ્હેલ કયા વર્ગનું પ્રાણી છે તો મિત્રો સસ્તન વર્ગનું વાઘને કાળી પટ્ટીઓ લાઈન કેમ હોય છે તો વાઘ એ ગાઢ જંગલોનું પ્રાણી છે તથા નજીકથી શિકાર કરે છે ડાળીઓવાળા વિસ્તારમાં ભળી જવા સારું તેના શરીર પર કાળી પટ્ટીઓ હોય છે

આફ્રિકન હાથીના કાન સૌથી વધુ મોટા હોય છે દુનિયામાં અંદાજે જાતિના સસ્તન પ્રાણીઓ પૈકી ત્રણસો નવ વન્ય સસ્તન અને ગુજરાતમાં એકસો ને સાત જાતિના વન્ય અને બાર જાતિના પાલતુ પ્રકારના સસ્તન પ્રાણીઓ નોંધાયેલ છે ગેંડાનું સિંઘડું વાળના ઝુમખાનું બનેલું હોય છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુખ્યત્વે કાળિયાર નામના મૃત જોવા મળે છે ઘરોળી પૂછડીનો ત્યાગ કરે છે છતાં જીવી શકે છે ચિત્તો ભારતમાંથી થઈ છે ગુજરાતમાં હાથી ચિત્તો વાઘ તથા મોટી ભારતીય ખિસકોલી લુપ્ત થઈ ગઈ છે ગુજરાતમાં હેણોતરો રણ બિલાડી રણ લોકડી મોટી ઉડતી ખિસકોલી કીડી કીડીખાઉ વગેરે વયના આરે મુકાયેલ પ્રાણીઓમાં ગણાય ગણાય છે કેમ કે તેમની તેમના કુદરતી રહેણા રહેઠાણો સમાવનોની અવદશા થતાં તેની વસ્તી ઘટી છે સૌથી મોટા કદનું પક્ષી કયું છે જે હાલમાં અસ્તિત્વ હોય તેવું પક્ષી તો મિત્રો શાહમુર્ગ સૌથી નાનું પક્ષી તો બી હમિંગ બર્ડ જે ક્યુબામાં જોવા મળે છે સૌથી ઝડપી દોડતું પક્ષી કયું છે તો મિત્રો શાહમુર્ગ ભારતનું સૌથી ઊંચું પક્ષી કયું તો મિત્રો સારસ ક્રેન ભારતમાં સૌથી સારું ગાયક પક્ષી કયું ગણાય તો સામા ભારતીય પક્ષીઓમાં સૌથી સારું વાતો કરતું પક્ષી કયું તો એટલે કે પહાડી કાબર ભારતમાં સૌથી સામાન્ય પક્ષી કયું છે તો મિત્રો કાગડો વિશ્વમાં એવું કયું પક્ષી છે જે વાઘની માફક બોલે છે અને ક્યાં પ્રાપ્ત થાય છે તો બ્રિટન પક્ષી જે દક્ષિણ અમેરિકામાં પ્રાપ્ત થાય છે વિશ્વમાં કયા પક્ષીની પાંખ નવરંગી હોય છે તો વિટકા પક્ષી જે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે કયું પક્ષી છે જે જમીનની ઉપર પગ મૂકતું નથી એવી માન્યતા છે તો હરિયલ એવું કયું પક્ષી છે જે મહિનાઓ સુધી ખાધા પીધા વગર રહી શકે છે તો ધ્રુવીય પેંગ્વિન કયા પક્ષી તેના શરીરની સાઇઝના પ્રમાણમાં સૌથી નાના ઈંડા મૂકે છે તો મિત્રો શાહમૂર્ગ કયા પક્ષીને સૌથી મોટા ઈંડા હોય છે તો મિત્રો શાહમૂર્ખ કયા પક્ષીને સૌથી લાંબા પીછા હોય છે તો લાંબી પૂંચડીવાળું ફાઉલ કયું પક્ષી સૌથી મોટા મોટો માળો બનાવે છે તો બાલ્ડ ઇગલ કયું પક્ષી તેના સાઇઝના પ્રમાણમાં મોટું ઈંડું મૂકે છે તો સામાન્ય કીવી પક્ષીઓમાં સૌથી નબળે જ્ઞાનેન્દ્રિય કઈ છે તો સૂંઘવાની પક્ષીઓના હાડકાં પોલા કેમ હોય છે તો પોલા હાડકાંને લીધે વજન હલકું હોય તે ઉડવામાં સરળતા રહે છે સૌથી વધુ વજનદાર ઉડતું પક્ષી કયું તો કોરી બસ્ટાર્ડ જેને ગ્રેટ બસ્ટાર્ડ આ બે બસ્ટાર્ડ પક્ષી રહ્યા તેમનું વજન ઓછું હોય છે સૌથી મોટું પાલતુ પ્રાણી પાલતુ પક્ષી કહ્યું તો પાલતુ ટર્કી સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષી કહ્યું તો યુરોપિયન ઈગલ ભારતમાં લુપ્ત થયેલ પક્ષીઓ કયા છે તો ધી માઉન્ટ ક્વેલ ગુલાબી માથાવાળી બતક દુનિયામાં સૌથી વધુ ઝડપી ઉઠતું પક્ષી કયું છે તો અલ્પાઇન સ્પાઇન ટેલ સિફ્ટન દુનિયામાં સૌથી મોટું શિકારી પક્ષી કયું છે તો ધ એન્ડિયન કયું પક્ષી પોતાનો માળો બનાવતું નથી તો કુકુ કયું પક્ષી હુમલા વખતે રીતિમાં સંતા જાય છે તો મિત્રો સામૂર્ધ પક્ષીઓના અભ્યાસને શું કહેવામાં આવે છે તો પક્ષીઓના અભ્યાસને ઓનથોલોજી એટલે જે ગ્રીક ગ્રીકમાં લેટિન ભાષામાં પક્ષીને ઓણિ કહે છે જીવસૃષ્ટિમાં સૌથી વધુ તીક્ષ્ણ નહોર કોને જ છે તો પક્ષીઓને પોપટ અને પેરાકેટ વર્ગના સૌથી વધુ સભ્યો કોના છે તો વાદળી અને પીરા મકાઓ કયા પક્ષીઓની પાંખો ઉડવાને બદલે તરવામાં ઉપયોગ કરે છે તો પેંગ્વિન કયું પક્ષી તેનું માથું એકસો એસી સેલ્સિયસ ડિગ્રી સુધી બંને બાજુ ફેરવી શકે છે તો મિત્રો કુવાડ કયા ભારતીય પક્ષીની સૌથી પહોળી આંખો જોવા મળે છે તો હિમાલયન બિયડ ગીત કયા પક્ષીના અવાજના શબ્દોમાં ડીડ યુ ડૂડ ઇટ બોલે એમ કહી શકાય તો ટિટોડી કયા ભારતીય પક્ષીને પક્ષીઓના પોલીસ પટલ તરીકે ઓળખવામાં આવે છે તો કાળો કોશ ઈજિપ્તનું ગીત શાહમુગના ઈંડા કેવી રીતે ખાય છે તો ચાંચમાં પથ્થરો પકડીને ઈંડા પર ફેંકી તેનું કવચ તોડી ગર્ભ ખાતા હોય છે તો મિત્રો હું આશા રાખું છું કે મારો આ વિડીયો તમને પસંદ આવે છે તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો